હલો દોસ્તો, વેલકમ ટુ રંજન એકેડમી. તો ફ્રેન્ડ્સ, આશા રાખું છું તમે બધા મજામાં છો, મસ્ત છો. તો RRB રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ તરફથી ટેકનિશિયનની ભરતી અત્યારે બહાર પડેલી છે. જોકે આપણને પહેલાંથી આઈડિયા હતો જ કે ભાઈ ટેકનિશિયનની જ્યારે ALPની ભરતી બહાર પડી હતી ત્યારે આપણને આઈડિયા હતો કે ભાઈ આપણે ટેકનિશિયનની પોસ્ટ માટે ભરતી બહાર પડવાની છે, ITIના વિદ્યાર્થી મિત્રો માટે. અને ત્યાર પછી આપણે જે આના પછી જુનિયર એન્જિનિયર માટે પણ વેકન્સીઝ બહાર પડવાની છે. તો અત્યારે એની નોટિફિકેશન આવી ગઈ છે, ફોર્મ ભરાવવાના સ્ટાર્ટ થઈ ગયા છે ટેકનિશિયનની ભરતી માટે, બરાબર. એટલે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો ITI કરવું લે, જેમ કે ફિટરમાં છે, પછી ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક છે, ત્યાર પછી ઇલેક્ટ્રિશિયન છે, ઇલેક્ટ્રિકલ છે, બરાબર. અલગ અલગ જે ITI છે, ઘણી બધી બ્રાન્ચ માટે ITIની બ્રાન્ચ માટે વેકન્સીઝ બહાર પડેલી છે. તો એમના માટે એક સારા સમાચાર કહી શકાય કે ભાઈ 8000થી વધારે ભરતી એની અંદર બહાર પડેલી છે. ટોટલ વેકન્સીઝ 9000 છે, પણ આજે વખતે એક નવી પોસ્ટ બહાર પાડેલી છે 1000 વિદ્યાર્થી મિત્રો માટે. 1000 વેકન્સીઝ અલગ છે, જે આપણા સિગ્નલ તરીકે ને Grade 1, બરાબર, સિગ્નલ તરીકે નામ આપેલું છે. પણ એની અંદર આપણે જેમ કે BE, BTEC અથવા ડિપ્લોમા અને BSc કરેલા વિદ્યાર્થી મિત્રો અમુક બ્રાન્ચ માટે એની અંદર વેકન્સીઝ થશે. ઓકે, વન બાય વન આપણે જોતા જઈએ કે ભાઈ શું પોસ્ટ છે, કઈ રીતના આપણે આગળ વધતું જવાનું છે, બરાબર. ફોર્મ ભરાવવાના આજથી સ્ટાર્ટ થઈ ગયા છે. RRB એટલે રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, રેલવે ટેકનિશિયન માટે ભરતી છે, બરાબર. ફોર્મ ભરવાની ઓપનિંગ ડેટ 9 માર્ચ, એટલે આજથી જ સ્ટાર્ટ થઈ ગયું છે, બરાબર. અને લાસ્ટ ડેટ છે 8/4, બરાબર. 8 એપ્રિલે ભાઈ છેલ્લો દિવસ છે, આની પહેલાં જ આપણે ફોર્મ ભરી દેવું, બરાબર. એટલે જે કાંઈ પણ ઇસ્યુ આપણને આવે તો પહેલાં સોલ્વ થઈ જાય. ઘણા વિદ્યાર્થી મિત્રો છેલ્લા 2-3 દિવસમાં શું હોય છે કે ભાઈ એક તો સાઇડ આઈ લોડ કરતી હોય છે, અને પછી છેલ્લે ફોર્મ ભરે એમાં કંઈક ભૂલ થઈ જાય તો એ સોલ્વ કરવામાં પ્રોબ્લેમ થતો હોય છે. એટલે પહેલાંથી ફોર્મ ભરો તો કંઈ પ્રોબ્લેમ આવે તો વાંધો ન આવે, બરાબર. અને બને ત્યાં સુધી કાં તો છે ને સાયબર કાફેમાં વ્યવસ્થિત 2 વખત ચેક કરીને ભરાવો, અથવા પોતે જ બને ત્યાં સુધી ફોર્મ ભરો, બરાબર. હવે ત્યાર પછી પોસ્ટ નંબર 1 છે ટેકનિશિયન Grade 1 સિગ્નલ, બરાબર. ટેકનિશિયન Grade 1 સિગ્નલ માટેની ભરતી છે. હવે એમાં ઇનિશિયલ પે છે 29,200 આપણી પર, મતલબ ઇનિશિયલ પે, શરૂઆતનો સેલેરી તમને આપેલી છે. ટોટલ વેકન્સી 1092 છે, બરાબર. 1092 ટોટલ વેકન્સીઝ છે. હવે એના માટેનું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન અહીંયા લખેલું છે, ભાઈ જે વિદ્યાર્થી મિત્રોએ BSc, BTEC અથવા ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું, ડિપ્લોમા કરેલું હોય 3 વર્ષનું કમ્પ્લીટ કરેલું હોય, અથવા BTEC અથવા BE કરેલું હોય, અથવા BSc કયામાં, તો કે ફિઝિક્સની અંદર, ફિઝિક્સ, ઇલેક્ટ્રોનિક્સ, CS એટલે કોમ્પ્યુટર સાયન્સ, IT એટલે ઇન્ફોર્મેશન ટેકનોલોજી, અથવા ઇન્સ્ટ્રુમેન્ટેશન, તો એ જ લોકો આની અંદર ફોર્મ ભરી શકશે. EEE બ્રાન્ચ લાગુ પડે છે, એટલે ઇલેક્ટ્રિકલવાળા વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે. જે લોકોએ ડિપ્લોમા ઇલેક્ટ્રિકલ અથવા BTEC અથવા BE ઇલેક્ટ્રિકલ કરેલું હોય તો એ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે, બરાબર. એટલે BE, BTEC, ડિપ્લોમા, BSc વાળા વિદ્યાર્થી મિત્રો ટેકનિશિયન Grade 1 સિગ્નલની અંદર ફોર્મ ભરી શકે છે. બીજા ગ્રેડની અંદર, મતલબ કે આપ જે Grade 3 છે એની અંદર ફોર્મ ભરી શકશે નહીં. આ એક ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. ઓકે, એટલે આ આપણું એજ્યુકેશનલ ક્વોલિફિકેશન થયું. જે લોકોએ 3 વર્ષ ડિપ્લોમા કમ્પ્લીટ કરેલું હોય કેમાં, તો કે ભાઈ ઇલેક્ટ્રોનિક્સ, CS, IT, ઇન્સ્ટ્રુમેન્ટેશનની અંદર, બરાબર, અથવા આપણે ઇલેક્ટ્રિકલની અંદર, ઓકે, BSc કરેલું હોય ફિઝિક્સની અથવા આ કોઈ બ્રાન્ચની અંદર, BTEC અથવા BE કરેલું હોય, તો તમે આની અંદર ફોર્મ ભરી શકો છો. ઓકે, હવે ત્યાર પછી ટેકનિશિયન Grade 2, ટેકનિશિયન Grade 2 માટે ઇનિશિયલ પે છે 19,900. ટોટલ વેકન્સીઝ કેટલી છે, તો કે ભાઈ 8,052 વેકન્સીઝ છે. ટોટલ 8,000 સારામાં સારી વેકન્સીઝ કહી શકાય, બની શકે હજી આમાં પણ વધારો થઈ શકે છે. એટલે 8,052 વેકન્સીઝ છે, બરાબર. જે વિદ્યાર્થી મિત્રોએ ITI ફિટરની અંદર કરેલું હોય, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિક, પછી ઇલેક્ટ્રિશિયન છે, ડીઝલ મિકેનિક, અલગ અલગ ઘણી બધી બ્રાન્ચ માટે તમારે નોટિફિકેશનની અંદર જોઈ લેવાનું થશે. ઓલ ઘણી બધી બ્રાન્ચ માટે અને ઘણી બધી પોસ્ટ માટે વેકન્સીઝ છે, બરાબર. તો એ 1 બાય 1 તમને જે લાગુ પડે એ પ્રમાણે, પણ ITIના વિદ્યાર્થી મિત્રો માટે ઘણી બધી વેકન્સીઝ છે, તો એમના માટે બહુ સારામાં સારું કહી શકાય. એટલે ખાલી અહીંયા મેં ITI લખેલું છે, બરાબર. હવે એજ ક્રાઇટેરિયા તમને આપેલો છે 18-36 વર્ષ, 18-36 વર્ષ સુધી, 33 કીધેલું છે, બરાબર, પણ નોમિનેશન એ પ્રમાણે 36 સુધી કીધેલું છે. ઓકે, એટલે 18-36 વર્ષનું એજ ક્રાઇટેરિયા તમારે આપેલો છે. હવે ફીસ છે, તો કે ભાઈ ઓપન માટે 500 રૂપિયા છે, 250 અને 250 રૂપિયા છે SC, ST, EBC અને ફિમેલ કેન્ડિડેટ માટે, બરાબર. કે ભાઈ આપણા એમાં માટે 250 રૂપિયા છે, 500 રૂપિયામાં તમને કંઈક, મતલબ પહેલું સ્ટેજ, મતલબ તમે એક્ઝામ દેશો એટલે તમને 400 રૂપિયા પાછા આવી જશે, એવું આમાં કીધેલું છે નોટિફિકેશનની અંદર. એ રેલવેની પહેલાંની પોલિસી છે, તમને આઈડિયા હશે જ. સોરી, રિક્રુટમેન્ટ પ્રોસેસ CBT, બરાબર. કોમ્પ્યુટર બેઝડ ટેસ્ટ હશે, 100 માર્કનું પેપર હશે ભાઈ, 100 માર્કનું આપણું પેપર હશે, બરાબર. આની ચર્ચા CBTમાં એક જ પેપર હશે, ત્યાર પછી ડોક્યુમેન્ટ વેરિફિકેશન હશે, પછી મેડિકલ હશે. એટલે આ 3 સ્ટેજની અંદર તમારું સિલેક્શન થશે. પહેલાં તમારે CBT ટેસ્ટ આપવાની છે, એની અંદર તમે ક્વોલિફાય થઈ ગયા, ત્યાર પછી તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાનું, ડોક્યુમેન્ટ વેરિફિકેશન પછી તમારે દેવા જવાનું છે તમારું મેડિકલ. આ 3ની અંદર તમે સિલેક્ટ થાવતી પછી તમને ઓફર લેટર, મતલબ કે જોબ પાક કન્ફર્મ થઈ એ
કહેવામાં આવશે. બરાબર, સીબીટી વિશે ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર સિલેબસ વિશે સિલેબસના વિડીયોમાં કરશું. ભાઈ શું સિલેબસ છે, એક્ઝામ પેટર્ન શું છે, કઈ રીતના તમારે આગળ વધવાનું છે, તૈયારી કેમ કરવાની છે, એના વિશે આપણે એની અંદર ચર્ચા કરતા જશું. 100 માર્કની પેપર હશે, 90 મિનિટ હશે સીબીટી, એટલે બે પોસ્ટ માટે 100-100 માર્કની જ પેપર છે. સિલેબસ થોડો ઉપર નીચે છે, બરાબર, પણ ટેકનિશિયન માટે ટેકનિશિયન પોસ્ટ છે, પણ ટેકનિકલ નથી, બધું નોન ટેકનિકલ જ છે પૂછવાનું છે. બરાબર, હવે એના પછી તો કે ભાઈ આ તો આપણે ક્વોલિફિકેશનની વાત કરી, બરાબર, ક્વોલિફિકેશન પહેલાંથી જ કહી દીધું કે ભાઈ જેટલા પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને ભાઈ મેં ડિપ્લોમા મિકેનિકલ કરેલું છે અથવા સિવિલ કરેલું છે, તો એ વિદ્યાર્થી મિત્રો માટે પોસ્ટ નથી. બરાબર, મતલબ કે આની અંદર અત્યારે વેકન્સી ટેકનિશિયનની અંદર ભરતી બહાર પડેલી નથી, ઓનલી ફોર ઇલેક્ટ્રોનિક્સ, સીએસ, આઈટી, ફિઝિક્સ, આમાં બીએસસી ડિપ્લોમા અથવા આપણે ડિપ્લોમા અથવા બીઈ બીટેક કરેલું એ વિદ્યાર્થી મિત્રો આની અંદર ફોર્મ ભરી શકે છે. આઈટીઆઈમાં તો ઘણી બધી પોસ્ટ છે. આ બેઝિક માહિતી હતી જે ક્રીમ મટીરિયલ છે, ભાઈ તમારે ફોર્મ ભરતી વખતે આટલું જ જાણવું જરૂરી હોવું જોઈએ. બરાબર, કે કેટલી ફી છે, કેટલી વેકન્સીઝ છે, કઈ રીતના ફોર્મ ભરવાનું છે, તમારે ક્યાંય કયા આરઆરબીમાંથી, જેમ કે આરઆરબી અમદાવાદ છે અથવા બીજે કોઈ પણ આરઆરબીમાંથી ફોર્મ ભરવું હોય તો તમે ત્યાંથી ભરી શકો છો, પણ એક જ ફોર્મ ભરી શકો છો. એકથી વધારે ફોર્મ ભરશો તો રિજેક્ટ થઈ જશે. ફોટા બધા વ્યવસ્થિત, તમારે જે કાંઈ પણ તમારો ફોટો હોય અત્યારનો જ ફોટો લગાડજો, સાઇન, સિગ્નેચર. ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રોબ્લેમ આવે છે કે ભાઈ ઈમેલ આઈડી અત્યારે નાખી દે છે ને પછી બધી બદલાઈ જાય છે. બરાબર, એટલે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર, તમે જે કાંઈ પણ નાખો એ પરમાનન્ટ હોય તમારું જે. બરાબર, બે વખત ચેક કરવાનું, મેલ એ આવશે, જો કે મેલ ને મોબાઈલમાં બેમાં આવશે જ. બરાબર, પાસવર્ડ, ઓટીપી, પણ મેઇન વસ્તુ એ છે કે ભાઈ પરમાનન્ટ હોય ને એવું જ નાખવાનું. એવું નહીં કે ભાઈ હાલો ગમે ઈમેલ આઈડી નાખી દે, પછી છેલ્લે ભરી ભરતીનો જ્યારે મેલ આવે ને ઓફર લેટર, ત્યારે એ તમારે ભૂલ થઈ જાય કે ભાઈ ઓફર લેટરનો મેલ જ ના આવે. બરાબર, મેટ્રોની અંદર ઘણા વિદ્યાર્થીઓને એવું થયું છે, એટલે એના માટે ખાસ ધ્યાન રાખવાનું, ભાઈ જે કાંઈ પણ નાખો બધું વ્યવસ્થિત ચેક કરીને પરમાનન્ટ તમારે નાખવાનું થશે. ઓકે, આ ક્રીમ મટીરિયલ બધું મેં તમને કીધું, ભાઈ આટલી માહિતી તમને હોવી જોઈએ ફોર્મ ભરવા માટે. બરાબર, બાકી ફોર્મ ભરવાનો પણ આપણે વિડીયો બનાવી દઈશું જેથી તમને આઈડિયા આવે ભાઈ ફોર્મ કેવી રીતના ભરવું જોઈએ. ઓકે, બાકી કાંઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કમેન્ટ કરી શકો છો અથવા પર્સનલમાં મેસેજ કરી શકો છો. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ દિસ વિડીયો. લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ ટ્રાન્ઝેન્ટ એકેડમી.